Hello everyone, I Kaniya Chirak, Faculty of Diploma Computer in Dr. Subhash Technical Campus. Today we study some important topics of Unit 1, Introduction to Mobile Computing. Introduction to Mobile Computing. Mobile computing is a technology that allows transmission of data via computer without having to be connected to a fixed physical link. Mobile computing is a technology that allows a computer network ની મદદથી ડેટા ટ્રાન્સમિશન કરી શકે. મોબાઈલ કમ્પ્યુટિંગ એન્વાયરમેન્ટ કન્ટેન થ્રી કમ્પોનેન્ટ્સ, એ કોમ્પ્યુટર વિચ ઇઝ મૂવેબલ, એ નેટવર્ક વાયર્ડ ઓર વાયરલેસ, એ સોફ્ટવેર ધેટ ટાઈઝ ધેમ ટુગેધર. મોબાઈલ કમ્પ્યુટિંગમાં ત્રણ કમ્પોનેન્ટ હોય છે, તો કે કોમ્પ્યુટર કે જે મૂવેબલ હોય, નેટવર્ક કે જે વાયર કે વાયરલેસ હોઈ શકે, સોફ્ટવેર કે જે કોમ્પ્યુટર નેટવર્કને એકબીજાને જોડતું હોય. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ મોબાઈલ કમ્પ્યુટિંગ. તો કે મોબાઈલ કમ્પ્યુટિંગની કેરેક્ટરિસ્ટિક્સ પોર્ટેબિલિટી, સોશિયલ ઇન્ટરેક્ટિવિટી, કન્ટેક્ટ સેન્સિટિવિટી, કનેક્ટિવિટી અને ઇન્ડિવિડ્યુઅલ. પોર્ટેબિલિટી, ધ એબિલિટી ટુ મૂવ એ ડિવાઇસ વિથઇન એ લર્નિંગ એન્વાયરમેન્ટ ઓર ટુ ડિફરન્ટ એન્વાયરમેન્ટ વિથ એસ ઇમ્પ્રુવિંગ ડેટા એક્યુરેસી. સેકન્ડ, સોશિયલ ઇન્ટરેક્ટિવિટી, ધ એબિલિટી ટુ શેર ડેટા એન્ડ કોલોબરેશન બિટવીન યુઝર, એલિમિનેટિંગ રિડન્ડન્ટ ડેટા એન્ટ્રી. થર્ડ, કન્ટેક્સ્ટ સેન્સિટિવિટી, ધ એબિલિટી ટુ ગેધર એન્ડ રિસ્પોન્ડ ટુ રિયલ ઓર સિમ્યુલેટેડ ડેટા યુનિક ટુ એ કરન્ટ લોકેશન, એન્વાયરમેન્ટ ઓર ટાઈમ. કનેક્ટિવિટી, ધ એબિલિટી ટુ બી ડિજિટલી કનેક્ટેડ ફોર ધ પર્પઝ ઓફ કોમ્યુનિકેશન ઓફ ડેટા ઇન એની એન્વાયરમેન્ટ. એન્ડ લાસ્ટ, ઇન્ડિવિડ્યુઅલ, ધ એબિલિટી ટુ યુઝ ટેકનોલોજી ટુ પ્રોવાઈડ સ્કેફોલ્ડિંગ ઓન ડિફિકલ્ટ એક્ટિવિટીઝ એન્ડ લેસન કસ્ટમાઇઝેશન ફોર ઇન્ડિવિડ્યુઅલ લર્નર્સ. તો કે આ બધી મોબાઈલ કમ્પ્યુટિંગની કેરેક્ટરિસ્ટિક્સ હતી. આર્કિટેક્ચર ઓફ મોબાઈલ કમ્પ્યુટિંગ. તો કે ફિગરમાં આપણે મોબાઈલ કમ્પ્યુટિંગની આર્કિટેક્ચર દેખાય છે, જેમાં ત્રણ ભાગમાં ડિવાઈડ થયેલું છે. પહેલું પ્રેઝન્ટેશન ટાયર, બીજું એપ્લિકેશન ટાયર અને ત્રીજું ડેટા ટાયર. હવે આપણે દરેક ટાયર વિશે શીખશું. ફર્સ્ટ, પ્રેઝન્ટેશન ટાયર. ધ ફર્સ્ટ ટાયર ઓન ઓફ મોબાઈલ કમ્પ્યુટિંગ આર્કિટેક્ચર ઇઝ પ્રેઝન્ટેશન ટાયર. ધીસ ટાયર ઇન્ક્લુડ વેરિયસ એપ્લિકેશન ધેટ રન ઓન ક્લાયન્ટ ડિવાઇસ એન્ડ ઓફર ઓલ ધ ઇન્ટરફેસ. ધીસ ટાયર રિસ્પોન્સિબલ ફોર પ્રેઝન્ટિંગ ઇન્ફોર્મેશન ટુ ધ એન્ડ યુઝર એન્ડ ઇન્ક્લુડ વેબ બ્રાઉઝર. તો કે પ્રેઝન્ટેશન ટાયર છે તે મોબાઈલ કમ્પ્યુટિંગ આર્કિટેક્ચરનું પહેલું ટાયર છે, કે જેમાં અલગ અલગ એપ્લિકેશન ક્લાયન્ટ ડિવાઇસમાં રન થતી હોય અને યુઝરને જીયુઆઈ પ્રોવાઈડ કરે છે. પ્રેઝન્ટેશન ટાયર ઇન્ફોર્મેશનને યુઝર સામે કઈ રીતે ડિસ્પ્લે કરવી તે આ ટાયરમાં આવેલું છે, ને આ ટાયરમાં વેબ બ્રાઉઝરનો સમાવેશ થાય છે. બીજું ટાયર છે એપ્લિકેશન ટાયર. ધ સેકન્ડ ટાયર ઓફ મોબાઈલ કમ્પ્યુટિંગ આર્કિટેક્ચર ઇઝ એપ્લિકેશન ટાયર, ઓલ્સો કોલ્ડ લોજિકલ ટાયર. તો કે મોબાઈલ કમ્પ્યુટિંગ આર્કિટેક્ચરનું બીજું ટાયર છે એપ્લિકેશન ટાયર, કે જેને લોજિક ટાયર પણ કહેવામાં આવે છે. ધીસ ટાયર ઇઝ રિસ્પોન્સિબલ ફોર પરફોર્મ એપ્લિકેશન લોજિક એન્ડ પ્રોસેસ મેનેજમેન્ટ ટાસ્ક. ધીસ ટાયર ઇઝ રિસ્પોન્સિબલ ફોર ઓબટેનિંગ ઇન્ફોર્મેશન, વેલિડેટિંગ ઇન્ફોર્મેશન, પ્રોસેસિંગ ઇન્ફોર્મેશન એન્ડ પ્રેઝન્ટિંગ ઇન્ફોર્મેશન. ધીસ ટાયર ઇન્ક્લુડ ડિફરન્ટ મિડલવેર લાઇક પ્રોસેસિંગ મિડલવેર, કોમ્યુનિકેશન મિડલવેર એન્ડ મેસેજ ઓરિએન્ટેડ મિડલવેર. તો કે આ ટાયર છે તે લોજિક અને પ્રોસેસ કઈ રીતે કરવી તે આ ટાયરમાં સમાવેશ થાય છે. અને આ ટાયરમાં ઇન્ફોર્મેશન કેમ મેળવવી, કેમ ચેક કરવી, કેવી રીતે પ્રોસેસ કરવી અને કેવી રીતે દર્શાવવી તે આ ટાયરમાં સમાવેશ થાય છે. આ ટાયરમાં અલગ અલગ મિડલવેરનો સમાવેશ થાય છે, જેવા કે પ્રોસેસિંગ મિડલવેર, કોમ્યુનિકેશન મિડલવેર અને મેસેજ ઓરિએન્ટેડ મિડલવેર. અને લાસ્ટ ટાયર, તો કે ડેટા ટાયર. ધ લાસ્ટ ટાયર ઓફ મોબાઈલ કમ્પ્યુટિંગ આર્કિટેક્ચર ઇઝ ડેટા ટાયર. તો કે ત્રીજું મોબાઈલ કમ્પ્યુટિંગ આર્કિટેક્ચરનું ત્રીજું ટાયર છે ડેટા ટાયર. ધીસ ટાયર ઇઝ રિસ્પોન્સિબલ ફોર સ્ટોરિંગ એન્ડ એક્સેસિંગ ડેટા નીડેડ બાય એપ્લિકેશન. તો કે આ ટાયર નું કામ શું છે, તો કે ડેટાને સ્ટોર કરવાનું અને એપ્લિકેશનની જરૂરિયાત પ્રમાણે ડેટા પ્રોવાઈડ કરવાનું. ધ ડેટા કેન બી સ્ટોર્ડ ઇન ધ ડેટાબેઝ ઓર ડેટા સ્ટોર સચ એઝ XML ઓર ટેક્સ ફાઇલ.
તો કે ડેટા છે તે ડેટાબેઝમાં સ્ટોર થયેલો હોય અથવા XML અથવા ટેક્સ્ટ ફાઇલમાં પણ સ્ટોર થયેલો હોય છે. બેનિફિટ્સ ઓફ મોબાઈલ કમ્પ્યુટિંગ, તો કે મોબાઈલ કમ્પ્યુટિંગને લીધે ક્યાં ક્યાં આપણે બેનિફિટ્સ થઈ શકે છે, તો કે ફર્સ્ટ, ઇમ્પ્રુવિંગ ડેટા કલેક્શન પ્રોસેસ, સેકન્ડ, ઇમ્પ્રુવિંગ ડેટા એક્યુરેસી, રિડ્યુસિંગ પેપર વર્ક, એલિમિનેટિંગ રિડ્યુસિંગ ડેટા એન્ટ્રી, કસ્ટમર સેટિસ્ફિકેશન, રિડ્યુસિંગ બિલિંગ એરર, અલાઉ ફાસ્ટ એડેપ્શન ટુ ચેન્જિંગ બિઝનેસ કન્ડિશન. તો કે ડેટા કલેક્શન પ્રોસેસ ઇમ્પ્રૂવ થાય છે, ડેટા એક્યુરેસીમાં ઇમ્પ્રૂવ થાય છે, પેપર વર્ક ઓછું કરવું પડે છે અને ડુપ્લિકેટ એન્ટ્રી થતી નથી, કસ્ટમરને વધારે સેટિસ્ફેક્શન થાય છે, બિલિંગ એરર ઓછી થાય છે. આ એના મોબાઈલ કમ્પ્યુટિંગના બેનિફિટ્સ છે. સર્વિસ કન્સર્ન, સિક્યુરિટી કન્સર્ન રિલેટેડ ટુ મોબાઈલ કમ્પ્યુટિંગ, તો કે મોબાઈલ કમ્પ્યુટિંગમાં સિક્યુરિટીને લગતું શું શું ધ્યાન રાખવામાં આવે છે, તો કે ડિવાઇસ લોસ. ઇફ એની એમ્પ્લોઈઝ મોબાઈલ ઓર ટેબ્લેટ ઇઝ સ્ટોલન, ધેન એમ્પ્લોઈઝ સેન્સિટિવ ડેટા લાઇક બેંક ડિટેલ કેન પુટ એટ રિસ્ક. માનો કે મોબાઈલ ફોન ખોવાઈ જાય કે તો એમ્પ્લોયનો ડેટા કે પર્સનનો ડેટા લોસ થઈ શકે છે. એપ્લિકેશન સિક્યુરિટી, વેન મોબાઈલ એપ ધેટ રિક્વેસ્ટ ટુ મેની પરમિશન વિચ અલાઉ ધેમ ટુ એક્સેસ વેરિયસ ડેટા સોર્સ ઓન ધ ડિવાઇસ. જ્યારે આપણે મોબાઈલમાં એપ્લિકેશન ઇન્સ્ટોલ કરતા હોય ત્યારે ઘણી બધી પરમિશન માગતું હોય, જે પરમિશનને આપણે એ બધી પરમિશન અલાઉ કરવાથી આપણો ડેટા, ડિવાઇસનો ડેટા એક્સેસ કરી શકે છે. મેલિશિયસ ઓર ટ્રોજન ઇન્ફેક્ટેડ એપ્લિકેશન, ધીસ ટાઈપ ઓફ એપ આર ડિઝાઇન ટુ લુક લાઇક પરફોર્મ નોર્મલી બટ સિક્રેટલી અપલોડ સેન્સિટિવ ડેટા ટુ રિમોટ સર્વર. એવી ઘણી બધી એપ્લિકેશનો હોય છે કે જે દેખાયમાં નોર્મલ હોય પણ સિક્રેટલી તમારો ડેટા અપલોડ કરતું હોય છે સર્વરમાં. મેલવેર અટેક, વેસ્ટ મેજોરિટી ઓફ મોબાઈલ મેલવેર ટુ બી SMS ટ્રોજન ડિઝાઇન ટુ ચાર્જ ડિવાઇસ ઓનર પ્રીમિયમ ટેક્સ્ટ મેસેજ. ઘણીવાર આપણે એવા મેસેજ, SMS કે ઈમેલ આવતા હોય કે જેની ઉપર ક્લિક કરવાથી આપણો ડેટા તેને મળી જતો હોય કે આપણો એક્સેસ, મોબાઈલનું એક્સેસ તે યુઝ કરી શકતા હોય છે. નેક્સ્ટ ટોપિક છે એપ્લિકેશન ઓફ મોબાઈલ કમ્પ્યુટિંગ, તો કે મોબાઈલ કમ્પ્યુટિંગનો યુઝ કેવી કેવી જગ્યાએ થઈ શકે છે. ફર્સ્ટ, ઇમરજન્સી સર્વિસ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ શિપિંગ, ન્યૂઝ રિપોર્ટિંગ, ફિલ્ડ વર્ક ફોર ઇસ્ટેટ એજન્ટ, ઇન કોર્ટ્સ, ઇન કંપની, ક્રેડિટ કાર્ડ વેરિફિકેશન, હેલ્થ કેર, તો કે આવી બધી જગ્યાએ મોબાઈલ કમ્પ્યુટિંગનો યુઝ થઈ શકે છે. થેન્ક યુ ફોર વોચિંગ.